રેસ્ટોરન્ટ સ્ટાઇલના સૂપ તો બધાને ભાવે અને અહીં તમને બંને સૂપ જોઈ અને એવું લાગશે કે આ તો ટમેટાનું સૂપ અને હોટ એન્ડ સોર સૂપ છે, પણ એવું વિચારવાની ભૂલ તો બિલકુલ ના કરતા. આજે ખાસ હેલ્થ કોન્શિયસ લોકો માટે રેસ્ટોરન્ટના સૂપથી બિલકુલ અલગ, ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ, વળી વજન ઉતારવામાં મદદરૂપ અને ઘરમાં સૂપ પીવાની ના પાડતા બાળકો કે વડીલોને પણ આ ઠંડીમાં ગરમાગરમ ભાવે તેવું અને તે પણ કોર્નફ્લોરના ઉપયોગ વગર ખૂબ જ સ્વાદિષ્ટ બે પ્રકારના સૂપ બનાવીએ. પહેલું સૂપ બનાવવા માટે 3 ટમેટાના મોટા સમારેલા ટુકડા લીધા છે, તેની સાથે દૂધીના ટુકડા સમારી અને લીધા છે. અહીં ટમેટા સામે દૂધીનું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય છે. હવે કુકરની અંદર પ્રથમ દૂધીના ટુકડા ઉમેરશું, સાથે ટમેટાના ટુકડા પણ ઉમેરી દેવાના છે. તેની સાથે તીખાસ માટે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. હવે થોડા એવા ફુદીનાના પાન પણ ઉમેરશું, જેથી સૂપ છે ને તે એકદમ ફ્લેવરફુલ બને. તેની સાથે 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે, સાથે 2 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરી દઈશું. પાણી ઉમેરાઈ ગયા પછી કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને કુકરમાં હવે 3 સીટી કરી લેવાની છે, જેથી બધું છે તે વ્યવસ્થિત બફાઈ જાય. અહીં કુકરની સીટી થઈ કુકર ઠંડુ પણ થઈ ગયું છે, તો હવે કુકરનું ઢાંકણ ખોલીશું. ટમેટા દૂધી બંને સરસ રીતે બફાઈ ગયા છે અને સાથે આ મિશ્રણમાંથી ફુદીના અને મરચાંની ફ્લેવર પણ આવી રહી છે. હવે મિક્સરનો મોટો જાર લઈ લઈશું અને તેમાં બાફેલા ટમેટા દૂધીનું મિશ્રણ છે તે બધું પાણી સહિત જ ઉમેરી દેવાનું છે. મિશ્રણ ઉમેરાઈ જઈને એટલે હવે જારનું ઢાંકણ ઢાંકી દઈશું. બધું વ્યવસ્થિત પીસી લેવાનું છે. અહીં પીસ્યા પછી જુઓ ટમેટા સાથે ફુદીનો, દૂધી અને લીલા મરચાં પણ પીસાઈ ગયા છે અને જોઈને ખ્યાલ પણ આવશે નહીં કે આ સૂપમાં દૂધી ઉમેરેલી છે. અને વળી દૂધીના કારણે આ મિશ્રણની થિકનેસ પણ વધુ હોય છે. હવે એક મોટા બાઉલ પર ચાળવાની ગળણી રાખી અને પીસેલું દૂધી ટમેટાનું મિશ્રણ છે ને તે તેમાં ઉમેરી દઈશું. ત્યાર પછી ચમચા વડે હલાવી બધું મિશ્રણ ગાળી લેવાનું છે. બધું મિશ્રણ થોડું ગળાઈ જાય ને એટલે ઉપરથી વધુ 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે, જેથી બધું સરસ ગળાઈ જાય અને મિશ્રણની થિકનેસ છે ને તે પણ થોડી ઓછી થાય. સાથે ટમેટાની છાર અને બીજ પણ અલગ થઈ જાય. અહીં ગળાયા પછી નીચે આપણને એકદમ સ્મૂધ મિશ્રણ મળે છે. હવે આ સૂપને વઘારવાનું છે, જેના માટે મેં અહીં ગેસની લો ફ્લેમ પર 1 કઢાઈમાં 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી ગરમ કરવા રાખ્યું છે. અહીં પસંદગી હોય ને તો ઘીના બદલે માખણ પણ ઉમેરી શકાય છે. ઘી ગરમ થઈ અને ઓગળી જાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું, સાથે 2 તજના નાના ટુકડા ઉમેરશું અને હવે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. હવે બધું ઘીમાં મિક્સ કરી માત્ર 1/2 મિનિટ સુધી સાતવશું, જેથી ઘી સાથે જીરું, તજ અને લીમડો સતળાય અને વઘારની ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને આ વઘાર સાથે બનતું સૂપ છે ને તે એકદમ ફ્લેવરફુલ બને છે. હવે વઘારમાં જીરું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે દૂધી ટમેટાનું ગાળેલું મિશ્રણ હતું ને તે તેમાં ઉમેરી દઈશું. દૂધી ટમેટાનું મિશ્રણ વઘાડતા બધો વઘાર ઉપર આવી જશે. હવે ગેસની ફ્લેમ લોમાંથી મીડિયમ કરી લઈશું અને આ વઘારેલા સૂપમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે, સાથે સ્વાદ પ્રમાણે થોડો એવો ગળાશ માટે ગોળ પણ ઉમેરશું. આમ તો ટમેટાની ખટાશામાં હોય જ છે, છતાં પણ 1/2 લીંબુનો રસ પણ ઉપરથી ઉમેરી દેવાનો છે, સાથે થોડો એવો સ્વાદ પ્રમાણે મરી પાવડર પણ ઉમેરી દઈશું. મરી પાવડર ઉમેર્યા પછી સહેજ એવું મિક્સ કરી અને સૂપ ઉકળવા દેવાનું છે. સૂપ ઉકળવા લાગે ને એટલે તેમાં સમારેલી કોથમીર પણ એડ કરી દેવાની છે. આ ઉકળતા દૂધી ટમેટાની સૂપની કન્સિસ્ટન્સી તમે જોશો ને તમને આપોઆપ જ થીક થઈ હોય ને તેવી લાગશે. અહીં તમે જોયું ને કે આપણે કોર્નફ્લોર કે બીજી કોઈ પણ વસ્તુ આમાં નથી ઉમેરી, છતાં દૂધીના કારણે આ સૂપ થીક તો થાય જ છે, સાથે દૂધીના ગુણોથી ભરપૂર. અને જેને દૂધીનું શાક કે બીજી વાનગી ના ભાવતી હોય ને તેના માટે દૂધીના ફાયદા મેળવવાનો આ ખૂબ સારો ઉપાય છે. કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર કે કોર્નફ્લોર વગર આ થીક હેલ્ધી સૂપ ખૂબ સ્વાદિષ્ટ હોય જ છે, સાથે તે વિટામિનથી ભરપૂર, હેલ્ધી અને વજન ઉતારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આ ગરમા ગરમ દૂધી ટમેટાનો સૂપ આપણે પીરસી પણ લઈશું. ટમેટા, દૂધી અને ફુદીનાની ફ્લેવર સાથે આ સૂપ તમે એક વખત બનાવીને ચાખશો ને તો બધાને ભાવશે જ અને ખ્યાલ પણ નહીં આવે કે આ સૂપની અંદર ટમેટાની સાથે દૂધી પણ ઉમેરેલી છે. દૂધી ટમેટાનું સૂપ બની ગયું છે, તો હવે આવું જ એક હેલ્ધી પણ અલગ એવું સૂપ બનાવીએ. તેના માટે મેં અહીં 3 ટીસ્પૂન રાગીનો લોટ લીધો છે. ગેસની લો ફ્લેમ પર પ્રથમ 1 કઢાઈમાં 1/2 ટીસ્પૂન ઘી ગરમ કરવા ઉમેરવાનું છે. કઢાઈમાં ઘી ગરમ થઈ અને ઓગળી જાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરશું, સાથે 1 તજનો ટુકડો અને 1 લવિંગ પણ ઉમેરી દેવાનું છે.
ગરમ ઘીમાં તુરંત જ જીરું ફૂટી અને વઘારમાં સુગંધ આવવા લાગી છે તો તેમાં 3 ટીસ્પૂન જેટલો રાગીનો લોટ ઉમેરી દેવાનો છે. હવે ગેસને લો ફ્લેમ પર રાખી અને રાગીનો લોટ માત્ર 1/2 મિનિટ શેકશું. પ્રોટીનથી ભરપૂર રાગીમાં કોલેસ્ટ્રોલ 0% હોય છે અને પ્રોટીન સાથે કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે, જેથી રાગી વજન ઘટાડવા માટે, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. સાથે એનિમિયાના દર્દીને રાગીનો ઉપયોગ કરે ને તો તેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે. વળી પ્રોટીન હોવાથી તે શક્તિનો ભંડાર છે, માટે જેને રાગીની બીજી કોઈ પણ વાનગી ના ભાવતી હોય ને તે આ રીતે સૂપ બનાવી અને તેના ફાયદા મેળવી શકે છે. અહીં માત્ર રાગી શેકાવાને 1/2 મિનિટ જેવો સમય થયો છે અને ઘીમાં રાગી શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે તેમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરી દઈશું, સાથે સમારેલા ગાજરના નાના ટુકડા પણ ઉમેરવાના છે, સાથે કેપ્સિકમના ટુકડા પણ ઉમેરશું. અહીં તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે. હવે બધું હલાવી માત્ર 4-5 વખત મિક્સ કરશું. બધું સહેજ એવું મિક્સ થઈ જાય ને એટલે થોડા સમારેલા પાલકના ટુકડા પણ ઉમેરી દેવાના છે. પાલક ઉમેર્યા પછી ફરી બધું હલાવી અને મિક્સ કરી લઈશું. રાગીના આ સૂપમાં પસંદગી પ્રમાણે વેજીટેબલ છે તે વધારે કે ઓછા પણ ઉમેરી શકાય છે. હવે રાગી અને વેજીટેબલ મિક્સ થઈ અને સતરાઈ ગયા છે તો પ્રથમ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી ચમચા વડે આ રીતે હલાવતા બધું મિક્સ કરશું, જેથી તેમાં રાગીના લોટના લમ્પ ના થાય અને એકદમ સરસ રીતે રાગીનો લોટ છે ને તે પાણીમાં મિક્સ થઈ જાય. અહીં લો ફ્લેમ પર ગરમ થતાં અને મિક્સ કરતાં રાગીનો લોટ છે ને તે પાણીમાં મિક્સ થઈ ગયો છે અને સૂપ પણ ઘટ થવા લાગ્યું છે. તો હવે ઉપરથી વધારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેરાઈ જાય ને એટલે હવે ગેસની ફ્લેમ છે તે લોમાંથી મીડિયમ કરી દઈશું અને સૂપને ઉકળવા માટે રાખશું. સૂપ ઉકળવાની શરૂઆત થાય ને એ દરમિયાન તેમાં 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને પછી ઉપરથી 1/2 લીંબુનો રસ પણ નીચોવી લેવાનો છે. બધું એક વખત હલાવી અને મિક્સ કરશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમમાંથી લો કરી બધા વેજીટેબલ બફાઈ જાય ને ત્યાં સુધી અંદાજે 5-6 મિનિટ કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું. આશરે 5-6 મિનિટ પછી ઉકળતા સૂપમાંથી એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો હવે ફરી કઢાઈનું ઢાંકણ ખોલશું. અહીં બધા વેજીટેબલ છે તે સૂપમાં ઉકળી અને બફાઈ પણ ગયા છે અને સૂપ પણ રાગીના કારણે ઓટોમેટિક થીક થયું છે. તો તૈયાર થયેલા આ સૂપમાં ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને સૂપ તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી અને ગરમા ગરમ આ સૂપ પીરસી પણ લઈશું. રાગીનું આ સૂપ એકદમ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ તો છે જ, સાથે સાથે જે લોકો વેઇટ લોસનો ચાર્ટ ફોલો કરતા હોય ને તે આ રાગીનું સૂપ પીવે ને તો એક સમયના જમ્યા જેટલી એનર્જી પણ રહે છે અને આ પીવાથી પેટ પણ ભરાયેલું લાગશે અને વીકનેસ પણ નહીં લાગે. તો રેગ્યુલર સૂપ કરતાં થોડા અલગ આ બંને સૂપ હું મારા ઘરમાં લગભગ રોજબરોજ બનાવી અને ઉપયોગમાં લઉં છું. તો ફ્રેન્ડ, શિયાળની આ ઠંડીમાં ગરમા ગરમ અને હેલ્ધી બંને સૂપ જરૂરથી બનાવજો અને તમને બંને સૂપમાંથી કયું સૂપ વધારે સ્વાદિષ્ટ લાગ્યું ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો અને આવી અનેક રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.